અબડાસા તાલુકાના વિંજાણ ગામે રસ્તા મુદ્દે બોલાચાલી કરીને એક યુવાન પર ચાર ઇસમોએ લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ફરિયાદી અશરફ નુરમાબત ખત્રીએ કોઠારા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ પરથી વિગતો આપતા પોલીસે કહ્યું હતું કે હુમલાનો બનાવ ગત રાત્રિના 9:15 વાગે બન્યો હતો, જેમાં વિંજાણ ગામે રહેતા ચેતન ભાનુશાળીએ ફરિયાદીના અવરજવર માટેના રસ્તા પર બાંધકામ કરવા મોટા પાયે ખોદકામ કર્યું હતું. આ બાબતે ફરિયાદીએ બાંધકામ નહીં કરવા માટે ચેતન ભાનુશાળીને જણાવ્યું હતું, જેનું મનદુઃખ રાખીને ગત રાત્રિના રામ મંદિર પાસે તેઓ પસાર થતા હતા ત્યારે હુકુમતસિંહ પ્રાગજી જાડેજા, મૂલચંદ બુધુ ભટ્ટી, બબુડો પ્રવીણસિંહ જાડેજા, ચેતન ભાનુશાળીએ મળીને લોખંડના પાઇપ વડે માર મારીને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાને પગલે કોઠારા પોલીસે વિધિવત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. એમને બાબત આમાં આવી હતી કે અમારા ઘરની બાજુમાં ભાનુશાળી જે મકાન બનાવતો હતો એ રસ્તાને અડચણરૂપ બીજી દિવાલ જે એની જગ્યા હતી એના સિવાય રસ્તાને અડચણરૂપ જે દિવાલ ઊભી કરતો હતો એના બાબતે બોલાચાલી થઈ હતી અને એનો મન દુઃખ રાખી અને રાતના જ્યારે મારો ભાઈ નમાજ પડવા જતો હતો 9:15 વાગે એના હરઘરે ત્યારે એ લોકો 4-5 જણા હોળી ચોક રામ મંદિરની બાજુમાં ગલીમાં ઊભા હતા અને પાઇપ વડે 4-5 લોકોએ હુમલો કરી અને ઘાયલ કરી નાખ્યો હતો. અને એ પછી અમારા ઘરે ખબર પડી, અમારા બાજુમાં ઘર છે ત્યાં ખબર પડી એટલે મારો ભાઈ ત્યાં એનેથી લઈ કરી અને ત્યાંથી 108ને બોલાવી કરી અને એને માંડવી લઈ ગયા. અને જે લોકો મારવાવાળા હતા એ બુટલેગર છે અને એક નંબરના ગામમાં ગુંડાગર્દી કરે છે. તો હકીકતમાં એવી રીતના જ કરી રહ્યો, એ લોકોએ તલવાર અને લોખંડના પાઇપ એના વડે એનો ઉપર હુમલો કર્યો છે અને જ્યારે પડી ગયો તો એ લોકો એમ સમજે કે આ મરી ગયો છે, એમ કરીને એ લોકો મૂકીને ભાગ્યા છે. તો મારા ભાઈને અવાજ સંભળાવવાનું, બાજુમાં જ મારા ઘર છે અમારા, તો ત્યાંથી નાના ભાઈ ઇમરાનને ખબર પડી કે આવી રીતના એને માર્યો છે. તો ત્યાં દોડીને ગયો કે ભાઈને શું થયું કરીને, તો ત્યાં જોયું તો એ લાશની જેમ પડ્યો હતો અને ખબર ભાન જ નથી, સમજી લો ને. તો ત્યાંથી ઉપાડીને ભાઈ ઘરે લઈ આવ્યા બાપુજી પાસે. બાપુજી મારા 80 વર્ષના છે, એની સામે એ લોકો ધાકધમકી કરે છે. જ્યારે જોયે ત્યારે એકલા નમાજ પડવા જતા ત્યારે એની ધાકધમકી કરે છે અને ત્યાર પછી મારા ભાઈ ઇમરાનને 108ને બોલાવીને માંડવી લઈ ગયો હતો. તો માંડવીમાં સિરિયસ હાલત હતી, એ લોકો કે અમારું કામ નથી, તમે ભુજ રિફર કરો આને ઇમરજન્સીમાં.